ઈશ્વર ઉપર એક કવિતા છે. આજની જે 21મી સદીની જે દુનિયા છે, દુનિયામાં ઈશ્વરનું અસ્તિત્વ કેવું છે? અણુઓંબસ્ય ગર્ભે સુપ્તાય ઈશ્વરાય કથયતુ યદ મમ ગૃહે વલ્લભ્યામ યા નિર્દોષા ચટકા હરિતસ્તૃણે નીડરચનામ કરોતિ તસ્યા ભવિષ્યમ કિમસ્તિ. અણુબોમ્બના ગર્ભમાં સૂતેલા ઈશ્વરને કહો કે મારા ઘરના એક ખૂણે છાજલીમાં એક નિર્દોષ ચકલી માળો બનાવી રહી છે, એનું ભવિષ્ય શું છે? એક બીજી કવિતા છે ઈશ્વર ઉપર. શ્વો મહાસત્તા દ્વયસ્ય ઘોર સંહાર કાલે ત્વદ ઈશ્વરસ્ય સમીપે ટેસ્ટ્યુબમયાય ઉત્તરા ગર્ભાય પુનર્જીવનમ દાતુમ કિમપી સત્યમ અવશિષ્ટમ કિમ. કાલે બે મહાસત્તાઓના ઘોર સંગ્રામ સમયે ટેસ્ટ્યુબની ઉત્તરાના ગર્ભને પુનર્જીવન આપવા માટે તારા ઈશ્વર પાસે કોઈ સત્ય બાકી વધ્યું છે કે? ઉત્તરાના ગર્ભને તો કૃષ્ણ ભગવાને જીવતો કર્યો હતો, પણ હવે 21મી સદીમાં જે ટેસ્ટ્યુબની ઉત્તરા જે જન્મ આપવાની છે એને કોણ રક્ષણ આપવાનું છે? આવી એક વ્યથા સંસ્કૃત કવિની છે. એક નાનકડું હાઈકુ છે. ઘરની અંદર ચોર પ્રવેશ્યો છે અને ચોર જુએ છે તો એક બાળક ઘરનું રડી રહ્યું છે. એ વખતે ચોર શું કરે છે? એક સરસ મજાનું શબ્દચિત્ર છે. શિશુ રોદનમ પ્રેંખામ ચાલયન સ્થિત પ્રવિષ્ટ ચોર. બાળક રડે છે, પારણું ઝૂલાવતો ઝૂલાવતો ઊભો છે ઘરમાં પ્રવેશેલો ચોર. ચોરને બીક છે કે ઘરના જાગી જશે તો શું થશે, એક આપેલી વસ્તુ છે. અને ચોરના હૃદયમાં જે વાત્સલ્ય છે એ ઉભરાય છે. આ બંને કારણે ચોર છે એ બાળકને પારણું ઝૂલાવવા માંડ્યો છે. એક બેડરૂમ ઉપરની કવિતા છે. આપણે બેડરૂમની વાત કરીએ ત્યારે સ્વાભાવિક રીતે શૃંગાર રસ આવે, પણ આ કવિતાની અંદર એક જુદો ભાવ છે. યદા શયનકક્ષાત વૈશાખી પૂર્ણિમા પલાયિતા તદા સમસ્ત કપિલ વાસ્તુ નગર્યા અંધકાર તત્ર વસ્તુ આગત. જ્યારે બેડરૂમમાંથી વૈશાખી પૂનમ ભાગી છૂટી, ભગવાન બુદ્ધનો રેફરન્સ છે મહાભિનિષ્ક્રમણનો, જ્યારે શયનકક્ષમાંથી વૈશાખી પૂર્ણિમા ભાગી છૂટી ત્યારે સમસ્ત કપિલ વસ્તુ નગરીનો અંધકાર બેડરૂમમાં રહેવા માટે આવ્યો. યશોધરાના હૃદયમાં કેટલી વ્યથા હશે એની એક આ કલ્પના આ મોનો ઇમેજમાં છે. હવે પછીની એક છાંદસ રચના છે, પ્રથમ વર્ષાહ. આ કવિતામાં વરસાદ પહેલો વરસાદના બિંદુઓથી જે પંચમહાભૂતોને જે આનંદ થાય છે એનું એક આ નિરૂપણ છે. એક જુદા પ્રકારની રચના છે. પંચમહાભૂતોની સાથે એક આધ્યાત્મિકતા પણ જોડાયેલી છે આપણી. શનૈ શનૈ વર્ષા બિંદવ પતંતી મમ મૃત્તિકા શનૈ શનૈ ક્લિન્ના ભવતી. ધીમે ધીમે પડે છે વરસાદના બિંદુઓ, મારી માટી ધીમે ધીમે પલળે છે. મમ રિક્તતાયામ જલમ પ્રવિશતી મારા ખાલીપણામાં પાણી પ્રવેશી રહ્યું છે. મમ તમસી વિદ્યુન્નીડમ રચયતી મારા અંધકારની અંદર વીજળી માળો બનાવી રહી છે, એ પ્રકાશનો અનુભવ થાય છે આત્માને. મમ પિહિત હૃદ્વારે વાત્યાસારસ્ય ચરણ શબ્દ શ્રૂયતી મારા હૃદયના બંધ બારણા ઉપર વાવાઝોડાનો આહટ વાવાઝોડાનો ટકોરા સંભળાય છે. તદા વાતાયનવદ કિંચિત ઉદ્ઘાટ્યતિ મયી ત્યારે બંધ બારીની જેમ મારા હૃદયમાં પણ કશું ખુલી જાય છે. માણસને આ ખુલવાની મોસમ છે, એટલે એનું આકાશ એની અંદર ખુલે છે. મયી અપી એકમ પ્રભ્રષ્ટમ વ્યોમ પ્રાપ્તમ મયા અધુના મારું જે ખોવાયેલું આકાશ હતું એ આજે મને પાછું મળ્યું છે. તો પ્રથમ વર્ષાની એક આજે અનુભૂતિ છે પંચમહાભૂતોની, એના વિશે કા કવિતા છે.